ब्रह्मा बीज नमोस्तुते ब्रह्मा बीज नमोस्तुते। ब्रह्मा जी एम कहू के ब्रह्म ने हूँ प्रणाम नहीं करता, जो ब्रह्म हो तो एनो पण कोई ब्रह्म हो, अने त्याना कोई ब्रह्म हो तो पण त्याना पण कोई ब्रह्म हो सके, भगवान छे तो त्याना कोई भगवान हो सके, एमना पण कोई भगवान हो सके। तेथी एम कहू कि ब्रह्म बीज जे मूल बीज छे, मूल प्रागट्य स्थान छे, तेनो प्रणाम करो छे। ए ब्रह्म कोण छे? तो के आखा विश्व में व्यापेला छे, ए ब्रह्म बीज ने हूँ प्रणाम करू छू। જીધર દેખો ઇધર તુહી તુહી, જહા જહા નજર મારી ફરે છે, યાદી ભરી છે આપની, ખુની ના ખંજરો માં, પ્રિયા ના ચુંબનો માં, હરે હરે ગર્જના માં રહ્યો કે ગુંજાવજો, પૂરા વિશ્વમાં ઈશ્વર ફેલાયેલો છે। સૂર્ય એક પણ અનેક જગ્યાએ તેના પ્રતિબિંબ પડતા હોય એમ ઈશ્વર પૂરા વિશ્વની અંદર વ્યાપેલો છે। તેથી બ્રહ્મા એમ કહ્યું સર્વ વ્યાપક સર્વજ્ઞ, આપણને જે ખબર છે તો ઈશ્વરને ખબર છે જ, પણ જે વસ્તુની આપણને ખબર નથી ને એ ઈશ્વરને ખબર છે પાછી, એ સર્વજ્ઞ છે। એટલું જ નહીં, દુનિયાની બધી શક્તિઓ ઈશ્વરમાં રહેલી છે, સર્વ શક્તિ સમન્વિતા, અતિ સુંદર દેવેશ, નમસ્તે જગદીશ્વર, નમસ્તે જગદીશ્વર। એવા પરમપિતા પરમાત્મા, પૂરા વિશ્વને પ્રકાશિત કરનાર એવા પરમાત્માને હું પ્રણામ કરું છું। બ્રહ્મા કહે છે નારદ, વ્યાખ્યાનો વિસ્તાર કરવાની કોઈ જરૂર રહેતી નથી, પણ એટલું જરૂર યાદ રાખો, કોઈ છે જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી, એવા કોઈ પરમાત્મા, કોઈ ઈશ્વર છે, જેને આપણા મહાત્માઓ બ્રહ્મ કહે છે। સાંભળો નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, પૃથ્વી નહીં, હું નહીં, તું નહીં, ઘનઘોર અંધકાર। નારદ કહે પિતામાં બ્રહ્માજી, એ ઘનઘોર અંધકારમાં શું હતું? બ્રહ્મા કહે નારદ, શું હતું, કોણ હતું, એની મને ખબર નથી, પણ કોઈ હતું જેનું કોઈ નામ નથી, એ ખુદ પોતાના પ્રકાશથી જે પ્રકાશિત છે, જેને આપણે ભગવાન કહીએ, જેમને આપણે ઈશ્વર કહીએ, જેમને પરમાત્મા કહીએ, જેને પ્રભુ કહીએ, જેમને બ્રહ્મ કહીએ, જેમને શિવ કહીએ, પછી રામ કહો, કૃષ્ણ કહો, તમને જે ઠીક લાગે તે, અંતે તત્વ એક છે। હે નારદ, આપણી આંખો દ્વારા અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એક પણ વસ્તુ નહીં, તે સમયે એક બ્રહ્મ તત્વ, એક પ્રકાશિત તત્વ, હે નારદ, એ બ્રહ્મ તત્વમાંથી એક પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ પ્રગટ થાય છે। સાંભળો નારદ, પ્રધાન પુરુષને આપણે નામ આપ્યું છે ભગવાન શિવ, અને પ્રધાન પ્રકૃતિને આપણે નામ આપ્યું છે આદ્ય શક્તિ। હે નારદ, જે આપણે બધું જોઈ રહ્યા છીએ એક પણ વસ્તુ નહીં હતી, તે સમય પ્રધાન પુરુષ અને પ્રકૃતિ ભગવાન શિવ અને શક્તિ બિરાજમાન હતા, અને હે નારદ, જે કંઈ આપણે દેખીએ છીએ એ બધું શિવ અને શક્તિનો વિસ્તાર છે। તેથી જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, પૂરા વિશ્વ એ શિવ અને પાર્વતીના સંતાન છે। એ નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, હું નહીં, તું નહીં, ઘનઘોર અંધકારમાં એક પ્રધાન પુરુષ અને પ્રકૃતિ, જેમને શિવ અને શક્તિના નામથી આપણે ઓળખીએ છીએ, નારદ, એ શિવનું રૂપ કેવું? તો કે શિષે મંદાગ્નિ ધારે વાલ ચંદ્ર ત્રિલોચન, આવું તો ભગવાનનું રૂપ હતું, બાલચંદ્ર ત્રિલોચન, પંચવક્ર પ્રસન્નાત્મા દશબાહુ ત્રિશૂલ હતું,
આદિ આદિ આયુધો ધારણ કરેલા, જેના પાંચ મુખ છે, એક એક મુખમાં ત્રણ ત્રણ નેત્ર છે, શિશે મંદાકિની ધારી, બાલચંદ્ર ત્રિનેત્ર, મસ્તક પર જટા છે, બાલચંદ્ર છે, અને જટામાં એ ગંગા વહે છે, શિશે મંદાકિની. આ પ્રધાન પુરુષનું આવું એક રૂપ છે. રૂપ કેવું અટપટું છે, ત્રણ નેત્ર, જટા, બાલચંદ્ર, અને જટામાંથી ગંગા વહે, પુષ્પની માળા નહીં રૂંઢ માળા, પીતાંબર નહીં શ્વેતાંબર નહીં લીલાંબર નહીં પણ વાઘંબર ભગવાનના અંગ પર, અને અંતે પાછો દિગંબર. અને કોઈ આડંબર નહીં, એ ભગવાન શિવ. કેવું જેમનું રૂપ છે, ત્રિશુલ ડમરૂ, આવું ભગવાનનું ચિત્ર વિચિત્ર રૂપ છે. હવે શિવ મહાપ્રભ કથાની ક્યાં વાત કરીએ, શિવજીના રૂપ પર જો બોલીએ ને તો જીવન આપણું ટૂંકું પડે. જેમનું રૂપ, એમનું દર્શન, અને એ જ બોધ છે. અંગ પર ભસ્મ, પન્નગ ભૂષણમ, કંઠમાં સર્પ, અને ગળામાં પાછું નીલકંઠ જહેર. કેવું જેનું રૂપ છે, અને વિશ્વનો માલિક, બ્રહ્માંડનો માલિક, અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શંકર, અને વાહનમાં પાછો નંદી, એ પાછો બુઢો બળદ, પાકેલો ને થાકેલો. તમે જો તો ખરાબ શંકર ભગવાન નું જીવન. તમે મારો પુષ્પદનજી મહારાજ બહુ સરસ વાત કરે છે, મોક્ષઃ ખટવાંગમ પરશુરજ્ઞમ ભસ્મ પાણિનમ કપાલમ ચેતિ તરવરત અંત્રો નહિ સ્વાત્મા રામ વિષમૃગ કૃષ્ણ. ભગવાન શિવ નું એક એવું રૂપ છે, જગતના સુખ જેને ભ્રમિત કરતા નથી, પોતાના આત્મા રામ ની રમણ કરતા રહે, એ શિવ છે. અને પોતાની પાસે કાંઈ નથી તો પણ સુનાસ્તામ તામૃત દતિ તુ ભવત ભૃ પ્રણહિતા, પોતાની ભ્રુકુટીના ઈશારા માત્રથી દેવતાઓને સમૃદ્ધિ આપે એ શંકર છે. આપણી પાસે હોય ને કાંક આપીએ એ તો આપણી સજ્જનતા છે, પણ આપણી પાસે કાંઈ ન હોય ને આપણે આપીએ એ શંકર છે. મહાદેવની પાસે કાંઈ નહીં હોવા છતાં ભવત ભૃ પ્રણહિતા, પોતાની ભ્રુકુટીના ઈશારા માત્રથી દેવતાઓને સમૃદ્ધિ. અને ખુદ મોહક્ષહ બુઢો ભાઈ ખટવામ ચાર પાયા વાળી ખાટલી, પરશુ એટલે કુવાડો, રજીને એટલે ચામડું, ભસ્મ એટલે રાખ, ફણીને એટલે સરપો, કપાલ એટલે ખોપરીઓ. એટલે આવું છે બધું તંત્રોપકરણ, એટલા ઉપકરણો વડે પોતાનું જીવન ચલાવે છે. આ શંકર છે, આ મહાદેવ છે. તો પણ જેની મુખ મુદ્રા પ્રસન્ન રહે છે, અને આપણે આપણને તો થોડીક સગવડ ન મળી હોય ત્યાં આપણે નારાજ થઈ જઈએ, થોડી વ્યવસ્થા આપણે ન મળે તો આપણે માનસિક રીતે અપસેટ બની જાય કે આ વ્યવસ્થા ન મળે આપણને. ભગવાન શંકરે પહેલો સ્વીકાર મોક્ષ એટલે બુઢો બળદ, થાકેલો બળદ. આપણે શિવાલયમાં જે નંદીને પગે લાગીએ છીએ ને, એ વ્રત બળદને પગે લાગીએ છીએ. શિવાલયમાં જાય તો ભગવાન મહાદેવને આપણે પ્રણામ કરીએ, એ પહેલા આપણે નંદી મહારાજને પગે લાગીએ. ભગવાન મહાદેવે તને વરદાન આપેલું છે. શંકર ભગવાને કહેલું, હે બળદ, જીવન આખું તે સમાજની સેવા કરી છે, માનવના અણભંડાર તે ભર્યા છે. એ તો હવે ટ્રેક્ટરની શોધ થઈ, બાકી પૂછો ગામડાના કોઈ ખેડૂતને ક્યાં આપણી પાસે ટ્રેક્ટર હતા, આપણે ખેતીનો આધાર આપણો બળદ હતો.
અને આપણા ખેડૂતો વ્રત બળદની સેવા કરતા હતા, અને જયારે આપણા ખેડૂતો વ્રત બળદની સેવા કરતા હતા ત્યારે સાત સાત વર્ષના દુષ્કાળ પડતા હતા, પણ એ ખેડૂતની કોઠીમાં અન્ના દાણા ખૂટતા નહીં હતા, કારણ કે વ્રત બળદની સેવા કરતા હતા. હવે યુગ એવો આવ્યો છે, વ્રત બળદની સેવા કરવાની ક્યાં વાત કરો, વ્રત બાપની સેવા કરવા માટે તૈયાર નથી. બળદ ગરડો થાય ને તો એમ કહે કે આ બળદે મારા ખેતરમાં આખું જીવન કામ કર્યું છે, આમને મારે સેવા કરવી જોઈએ. અત્યારે માનસિકતા બદલી છે, બળદ વ્રત બને, કસાઈને આપી દે અને શિવાલયમાં જે નંદીને પગે લાગે છે, પગે લાગવાનો કયો અર્થ છે? ભગવાન મહાદેવે કહ્યું બળદને કે હે બળદ, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, જીવન આખું તે આ માનવના ભંડાર વિરાજે, આ માનવની સેવા કરે છે, તારી સેવાથી હું પ્રભાવિત છું. માટે હે બુઢા બળદ, હું તને એક વરદાન આપું. ત્યારે ભગવાન મહાદેવે આ વ્રત બળદને, આ બુઢા બળદને એક વરદાન આપ્યું છે, સાંભળ બળદ, તારી સેવાથી બહુ જ પ્રસન્ન થયો છું, તેથી સાંભળ, શિવાલયમાં મારી પૂજા થશે એ પહેલા નંદી તારી પૂજા કરવામાં આવશે. એટલે તું સેવાનું એક સ્વરૂપ છે, તેથી આપણે શિવાલયમાં જઈએ તો પહેલા નંદી મહારાજને પ્રણામ કરીએ છીએ. એ છે મોક્ષ બુઢો બળદ. મારા મહાદેવે ખૂટિયાનો સ્વીકાર નથી કર્યો, આખલાનો સ્વીકાર નથી કર્યો, વ્રત બળદનો સ્વીકાર કર્યો છે. અને જેમની માતા મહાન છે, જેમની માતા ગાય માતા, અને શંકર ભગવાનને દૂધાભિષેક ગાય માતાના દૂધથી નથી થાય, નહીં કે ભેંસના દૂધથી. આજે તો માનસિકતા બદલી, ગાયના દૂધથી અભિષેક નથી કરતા, ભેંસના દૂધથી અભિષેક નથી કરતા, આજે તો કોથળીના દૂધથી અભિષેક કરે. કોથળીનું દૂધ મહાદેવને અર્પણ ન થાય, અને એ જ દૂધ અર્પણ થાય જે અબોટ હોય, જે ગાયને વાસરડું દૂધ પીતું ન હોય એ ગાયનું દૂધ મહાદેવને અર્પણ થાય. તેની વ્યાખ્યાઓ છે, કયું દૂધ ભગવાન શંકરને દૂધાભિષેકમાં ઉપયોગ કરવો. અને જે ગાયની સેવા કરે તેના પર શિવ બહુ પ્રસન્ન છે. અમારા ઉષા મૈયા છે, પૂરું જીવન ગાયોની સેવામાં તેને વિતાવી દીધું છે. અને આ નાનકડા જીરા ગામમાં આવા સાધુ પુરુષો આવે, ખરેખર આ ગામનું બહુ સારું થવાનું છે. અને આપણા આંગણે સાધુ પુરુષો, કોઈ બ્રાહ્મણ પુરુષો, કોઈ વિદ્વાન પુરુષો, જ્ઞાની પુરુષો આવે ત્યારે સમજવું કે આપણું કંઈક સારું થવાનું છે. આપણા જીવનમાં સોનાનો સૂરજ ઉગવાનો છે એના એંધાણ છે, બાકી આંગણે કૂતરાય ન આવે. રોટલો નાખો તો ખાધા વગેરે પૂછડી પટપટાવીને ભાગી જાય. આ જીરા ગામનું ઉજળું થવાનું છે. અને ખરેખર વિરજી બાપા, હરિબાપા પરિવાર ધન્ય બની ગયો. નાનકડા ગામની અંદર આ મહાદેવની કથાના માધ્યમ દ્વારા દરરોજ રોજ સાધુ પુરુષો, સંત પુરુષો આવતા રહે, આપણને સૌને આશીર્વાદ વરસાવતા રહે. પૂજ્ય બાજીએ કહ્યું એમ, આ વર્ષનો પ્રારંભ આપણા માટે શુભ નથી, અતિ મહાશુભ છે. આપ સૌ જાણો છો કાના તળાવની બાજુમાં માતાજીનો આશ્રમ છે, ગાયોની સેવા થાય છે. અમારી જે ગૌશાળા અમારા આંગણે છે એમાં ઉષાબાની આપેલી ગાય છે, જેમનું નામ ગંગા છે, હજી પણ છે. અને ગૌશાળાનો પ્રારંભ ત્યાંથી થયો. અત્યારે 30 ગાયો છે, પણ 100 ગાયો સમય એવી વ્યવસ્થા ઊભી કરી છે. અને જેના આંગણે ગાય માતા હોય છે તેમના આંગણે તીર્થ નિવાસ કરે છે. અને કોઈ બહાર ગામ જાઓ ને, કોઈ મહત્વના કામ માટે જાઓ ને, ત્યારે દેવાલય શિવાલય જવાય તો બહુ સારું, પણ ગોળનો ખાંગડો લઈ ગાયના મોઢામાં આપવો અને ગાય માતાને પગે લાગો, જો તમે ગાય તમને આશીર્વાદ આપે, સફલમ સફલમ, બધું સફળ થઈ જાય. એ છે ગાય માતા. જેના આંગણે ગાય હોય છે એમનું આંગણું તીર્થ કહેવાય છે. માટે કથામાં બેઠેલા જે જે ભાઈઓ છે, જેમના આંગણે ગાયો છે એમના આંગણાને મારા પ્રણામ છે. આસ્તાચલના માધ્યમ દ્વારા જે જે કથા સાંભળી રહ્યા છે અને જેમના આંગણે ગાય માતા બંધાયેલી છે એવા આંગણાને આપણે પગે લાગીએ છીએ. ગાયોની રક્ષા માટે કેટલી કેટલી આપણે વાતો કરીએ છીએ. ગૌ ભક્તો ગામડે ગામડે ગૌશાળા ખોલે છે અને ગાયોની રક્ષા માટે આજે પ્રયાસ છે, આજે સમાજની જાગૃતિ આવી, બહુ સારું કહેવાય છે.
હમણાં ગૌ ભક્તે બહુ વાત કરેલી, દુઃખની વાત છે, પણ કહું તમને, કહેવું ન જોઈએ, બોલવું ન જોઈએ, છતાં પણ બોલું છું, ક્ષમા કરજો. એ ગૌ ભક્તના મુખેથી વાત સાંભળેલી કે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશમાં 300 કતલખાના લાયસન્સ વાળા હતા. આ દેશમાં દેશ જયારે આઝાદ થયો 300 કતલખાના ને લાયસન્સ અપાયેલા હતા, ને અત્યારે આ દેશમાં 35,000 કતલખાનાઓ લાયસન્સ થી ચાલે છે. આ દેશની કેટલી પ્રગતિ કહેવાય બોલો, જો આ પ્રગતિ કહેવાય કે અધોગતિ કહેવાય? અમારા ભારત દેશની અંદર ગાયોની તો હત્યા નહીં થવી જોઈએ, આપણા ભારત દેશની અંદર કોઈ પશુની પણ હત્યા નહીં થવી જોઈએ, કારણ કે દેશ એ સાધુ પુરુષોનો દેશ છે. દરેક પશુની રક્ષા થાય, પક્ષીની રક્ષા થાય, અને આપણું જીવન પશુ સાથે વૃક્ષ સાથે જોડાયેલું છે. દૂધ કોઈ ફેક્ટરીમાં બનવાનું એ તો ગાય માતા જ આપી શકે છે, અથવા ભેંસ અથવા બકરી. હવે તમે જુઓ ગામડામાં ઝીણો માલ દેખાતો નથી. ઝીણો માલ એટલે તમે સમજો ને ગાડર બકરા. પેલા આપણા ખેતર ખાલી થતા તો આપણે ગામના રબારી ભાઈઓ ભરવાડ ભાઈઓને કહેતા કે અમારા ખેતરમાં તમે જોક નાખી અને તમારા ઝીણા માલને બેહાડજો, ને આખા ખેતરમાં એ બેહે ઝીણો માલ, અને પછી વાવણી ટાણે આપણે વાવીએ, અને જે મોલાત થતી હતી અને જુવારના કરહડા, એ બાજરાના ડુંડા, કોઈ દવા નહીં, કોઈ છટકાવ નહીં, છતાં કેવો મબલક પાક આવતો હતો. જો પશુની રક્ષા નહીં કરીએ તો આ ભૂમિ પોતાની ફળદ્રુપતા છોડી દેશે. આ ભૂમિને ફળદ્રુપ રાખવી હોય તો દરેક પશુની રક્ષા અનિવાર્ય છે, કરવી જ પડશે. પશુને વૃક્ષ સાથે અને પક્ષી સાથે જોડાયેલું આપણું આ જીવન છે. પક્ષી પ્રેમીઓ, પશુ પ્રેમીઓ આજે પોતાના જીવનનો સમય આપીને કેટલી કેટલી સેવાઓ કરે છે. તો જે જે ગામમાં ગૌશાળાઓ છે એ ગામને પ્રણામ કરીએ, જેના આંગણે ગાયો બંધાયેલી છે તેમના આંગણાને પ્રણામ કરીએ. ભગવાન મહાદેવના શિવાલયમાં નંદીની પૂજા થાય, એ ગાય માતાનું સંતાન છે. ચાર પાયા વાળી ખાટલી, બુઢો, બળદ, કુવાડો, ચામડું, રાખ, આત્મા રામની રમણ કરનારો ભગવાન શંકર છે, અને દેવતાઓને સર્વ વસ્તુ લૂંટાવનારો આ શંકર છે. જેમનું રૂપ કેવું છે, અલૌકિક અને અદભુત જેમનું રૂપ છે. બ્રહ્માનંદ સ્વામી આ રૂપનું વર્ણન કર્યું છે, અને જાણતું ભજન આપણને હવને આવડતું હોય. ભોલે તેરી જટા મેં કહેતી હૈ રંગ તારા, કાલી ઘટા કે અંદર જિમજામિની ઉજાલા. ભોલે તેરી જટા મેં, ભોલે તેરી જટા મેં, કલરુંડ માલ રાજે સચિદાન મે બિરાજે, કલરુંડ માલ રાજે સચિદાન મે બિરાજે, સચિદાન મે બિરાજે. ડમરૂન નાદ રાજે, ડમરૂન નાદ રાજે, રમે ત્રિશૂલ ધારા, ભોલે તેરી જટા મેં કહેતી હૈ રંગ તારા, કાલી ઘટા કે અંદર જિમજામિની ઉજાલા. ભોલે તેરી જટા મેં મહાદેવ કો યાદ કરે, હૈ મહાદેવ સંગ દાસ, ગિરિજા સંગ દાસ, ગિરિજા સંગ દાસ,
सब विश्व के आधारा बोले तेरी जटा में बहती है गंगधारा काली गंगा के अंदर जिंदान में उजाला बोले तेरी जटा में Sandra,
પ્રધાન પુરુષને પૂછે હું કોણ છું, એમ નથી કહ્યું તમે કોણ છો, કારણ કે ભગવાનને ઓળખતા પહેલા માણસે પોતાની જાતને ઓળખવી પડે, હું કોણ છું આપ કહો. જ્યારે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ કહે છે, બ્રહ્મ તત્વમાંથી પ્રગટ થયેલા અમે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ, અમે શિવ અને શક્તિના નામથી પ્રકાશિત થયા છે, અમારા દ્વારા તમે પ્રગટ થયા છો, તેથી તમારું નામ સાંભળો. અને ભગવાન શિવ અને શક્તિ આ પ્રથમ પુરુષનું નામ કહે છે અને શંકર ભગવાનના મુખમાંથી શબ્દ પ્રગટ થાય છે. તમારું નામ વિષ્ણુ રહે છે. સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, પૃથ્વી નહીં, હું નહીં, તું નહીં, ઘનઘોર અંધકારમાં પ્રધાન પુરુષ અને પ્રકૃતિ વાર પ્રગટ થયેલા આ ભગવાન વિષ્ણુ છે. વ્યાપક હોવાને નાતે તમારું નામ વિષ્ણુ રહેશે. અને સાંભળો વિષ્ણુ, આ તમારું નામ આવતા સમયમાં મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. શિવ બોલે છે, નામ ખ્યાતમ ભવિષ્યતે. આવતા સમયમાં તમારું નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. તો વર્તમાન યુગમાં વિષ્ણુ થી મહાન નામ કોઈનું હોય શકે? આટલી મોટી ખ્યાતિ કોની હોય શકે ભાઈ? આ જગતના પ્રાગટ્ય પહેલા ભગવાન શિવ અને શક્તિ બોલ્યા છે, અત્યારે તમારું નામ વિષ્ણુ રહે છે. આ નામ તમારું જેમ જેમ સમય જશે, યુગ જશે, કલ્પ જશે, તેમ તેમ મનવંતર જશે, તમારું નામ સમય જતા જતા જેમ સમય જશે તેમ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. ઘણા માણસોના ધરતી પર નામ આવ્યા પણ સમય જતા એ નામનો લોપ થયો છે, પણ આ તો વિષ્ણુનું જેમ જેમ સમય જતું જાય તેમ તેમ નામ મોટું થતું જાય છે. કારણ કે શિવજીએ કહ્યું છે, અને હે વિષ્ણુ સાંભળો, અનેક નામથી તમે પ્રગટ થશો. શિવ બોલ્યા છે, બહુન્ય જ્ઞાની નામાનિ ભક્ત સંત્ય તારિણિ ભક્ત સંત્ય તારિણિ. તમારા બધા જ નામો એ ભક્તોના સુખનું કારણ બનશે. અત્યારે તમારું એક નામ રહેશે વિષ્ણુ, સમય જશે, યુગે યુગે તમે પ્રગટ થશો, અને બહુને નાની નામાને અનેક નામોથી તમારી પ્રસિદ્ધિ થશે. અને જે કોઈ તમારા નામનો પાઠ કરે તેના માટે શિવજીએ કહ્યું, ભક્ત સંખકાર નહીં, તમારા સર્વ નામે ભક્તોના સુખનું કારણ બનશે. તો અત્યારે વર્તમાન યુગમાં વિષ્ણુના કેટલા નામ છે? તો કે વિષ્ણુના 1000 નામ છે. શંકર ભગવાને એમ કહ્યું કે વિષ્ણુ ભગવાનના જે 1000 નામનો પાઠ કરે તેને આ જગતના સર્વ સુખ મળે. તેથી વૈષ્ણવો રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે. વિષ્ણુ ભગવાનનું એક નામ બોલે, એક તુલસી પત્ર શાલિગ્રામ ભગવાનને અર્પણ કરે. કારણ કે શંકર ભગવાને આ કહેલું છે કે રોજ જે વિષ્ણુના 1000 નામનો પાઠ કરે તેને જગતના સુખ મળે. તો આપણે સૌ રોજ ન કરીએ, એકાદશી હોય ત્યારે કરીએ, એમ ન થઈ શકે. રામનવમી હોય, જન્માષ્ટમી હોય ત્યારે કરીએ, અથવા આંગણે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ ત્યારે બોલતા ન આવડે, સત્યનારાયણની કથા કરવા માટે જે બ્રાહ્મણ દેવતા આવ્યા હોય એ જે બોલે એ સાંભળીએ આપણે. કારણ કે બોલવું ને સાંભળવું સમાન ફળ છે. અને ભગવાનની કૃપા કરી હોય ને તો આંગણે આવી મોટી મોટી કથાઓ તો આપણે ન કરી શકીએ, પણ કમસે કમ આંગણે ક્યારેક સત્યનારાયણની કથા કરવી, પ્રસાદ ખાવો ને ખવડાવો, આવા મહાન આયોજનો તો મોટા ધનપતિ માણસો એ કરી શકે, આપણું કામ નહીં. આવી મોટી મોટી મહાન કથાઓ તો એ પ્રતાપભાઈ જેવા, અશોકભાઈ જેવા, વિરજી બાપા જેવાની કૃપા પ્રસાદ મળે તો આ બધું થઈ શકે, બાકી નાના માણસનું કામ નથી. અને ખરેખર આ નાનકડા ગામમાં આવું ભવ્ય કથાનું આયોજન કરવું બહુ જ મહેનત માંગી લે છે. અને આ જ કથા જો સુરતમાં કરે તો આના કરતા 10 ગણો માહોલ હોય અને મહેનત ઓછી પડે.